મિત્રો આજે આપણે સરગવાની શીંગનું લોટવાળું શાક એટલે કે અમારા સાઉથ ગુજરાત બાજુ એને ચાટિયું કહેવાય છે એ બનાવીશું અને તમને તો ખબર જ છે કે સરગવો આપણા આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગી છે અને હા સરગવાની શીંગમાં જ નહીં પરંતુ પાન અને ફૂલમાં પણ પોષક ગુણો રહેલા હોય છે શરીરના સાંધાને મજબૂત કરે છે વિટામિન સીથી ભરપૂર છે એટલે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે અને ભરપૂર માત્રામાં કેલ્શિયમ પણ છે એટલે હાડકાને પણ મજબૂત કરે છે તો આટલી બધી ઉપયોગી એવી સરગવાની શેંગનું ચાટયું બનાવવાની શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે આ અઢીસો ગ્રામ સરગવાની શેંગ છે અને આવી એકદમ ફ્રેશ અને દળદાર હોય ને એવી લેવાની તો આને મેં ધોઈને સારી રીતે લૂછી લીધી છે તો હવે એને કટ કરી લઈશું અને કટ કર્યા બાદ એને કૂકરમાં બાફવાના છીએ તો એને કૂકરમાં લઈશું અને એક કપ પાણી ઉમેરીને ગેસની આંચ મીડિયમ રાખવાની અને ચારથી પાંચ સીટી વાગે એટલી એને બાફી લેવાની છે અને આ સીંગ બફાય ત્યાં સુધીમાં આપણે એક મસાલો છૂંદી લઈએ તો સાતથી આઠ કળી લસણ લીધું છે બે થી ત્રણ તીખા મરચાં લઈએ અને સિઝનમાં ફ્રેશ હળદર મળે છે શિયાળામાં તો એક આંગળી જેટલી સાઇઝની મેં હળદર લીધી છે તમને શિયાળા સિવાય જો હળદર ના મળ્યા તો હળદરનો પાવડર એક ટી સ્પૂન લેજો તમે બીજા ડ્રાય મસાલા ઉમેરીએ ત્યારે અને ચારથી પાંચ ટુકડા આદું લીધું છે અને થોડું મીઠું ઉમેરીને અને વાટી લઈએ અને બાજુ પર રાખીશું અને આજે માટીના પોટમાં શાક બનાવવાના છીએ તો આ માટીનો પોટ છે અને તમારી પાસે માટીનો પોટ ના હોય તો સાદું પાન અથવા તો નોનસ્ટિક પાનમાં પણ બનાવી લેવાય તો એમાં બે ટેબલ સ્પૂન તેલ અને બે ટેબલ સ્પૂન ઘી લઈશું ઘી તમે ચોક્કસ ઉમેરજો બહુ જોરદાર ટેસ્ટ આવશે શાકનો ત્યારબાદ હાફ ટી સ્પૂન રાય અને વન ફોર ટી સ્પૂન હિંગ ઉમેરીશું અને પાંચ ટી સ્પૂન જેટલો ચણાનો ઝીણો લોટ ઉમેરીએ અને એને સ્લો આંચ પર શેકી લેવાનો છે ઘણા લોકો આ ચણાનો લોટ લે ને ત્યારે એની સાથે થોડો રવો પણ ઉમેરે છે પરંતુ મારા ઘરે વર્ષોથી ફક્ત ચણાના લોટમાં જ બને છે સ્લો આંચ પર શેકવાનો છે અને આ રીતે થોડો કલર લોટનો શેકાયેલો બદલાય એટલે હવે આપણે ખલમાં જે મસાલો વાટેલો ને એ ઉમેરી દઈએ અને આ વાટેલા મસાલાને પણ સ્લો આંચ પર ગરમ લોટ સાથે સાંતળી લઈશું થોડો બે ટીસ્પૂન ધાણા જીરો ઉમેરીએ બે ટેબલ સ્પૂન લાલ કાશ્મીરી મરચું છે અને હવે આપણે ખલમાં જે મસાલો વાટેલો ને એ જ ખલમાં પાણી લઈશું અને ઉમેરીશું આ એક કપનું માપ છે થોડું ઓછું છે તો બીજું સાદું પાણી ઉમેર્યું છે મેં અને એ ઉમેરીએ અને બીજો અડધો કપ ઉમેરીશું અને હવે ગેસની આંચ હાઈ કરીશું કે જેથી પાણી ઉકળવા માંડે થોડા ફ્રેશ કઢી પત્તા પણ ઉમેરીશું અને મારા ઘરમાં તો આ શાક છે ને ચાટિયું તે મારું અને મારા સાસુમાનું એકદમ ફેવરિટ છે અને તમારા ઘરમાં આ શાક કોને કોને ભાવે છે તે મને કોમેન્ટમાં જરૂરથી લખજો હવે આ રીતે જુઓ ઉકળો આવવા મળ્યો છે ઉકળો આવે એટલે અડધો કપ દહીં છે સાધારણ ખટાશ વાળું હોય ને એવું લેવાનું અને દહીં ઉમેર્યા બાદ થોડી વાર સતત હલાવતા રહેવાનું છે નહીં તો દહીં ફાટી જશે અને તમે જુઓ કેટલું સરસ આપણું સરગવાનું ચાટયું બની રહ્યું છે અને અમે આ ચાટયું બોલીએ છીએ આ શાકને તો તમે આ શાકને શું કહો છો એકદમ ગામઠી નામ છે નહીં અને ચાટિયું માટે કહેવાય છે કે આ શાક આપણા વડીલોના સમયમાં બન પીરસાતું ને ત્યારે હાથ વડે જ ખાવામાં આવતું એટલે કે ચમચી વડે નહીં પરંતુ શીંગની ઉપર શાકનો રસો લઈને ખવાય અને શેંગ પૂરી થાય ને એટલે એની જે ગ્રેવી રહી ને રસો એ હાથની આંગળી વડે ચાટીને ખાવામાં આવતું એટલે એનું નામ ચાટિયું પડ્યું તો હવે એક ટેબલ સ્પૂન ગોળ છે ચોક્કસ ગોળ ઉમેરજો ટ્રેડિશનલી આ શાક બને ને ત્યારે ગળપણ અને ખટાશ બંને ઉમેરાતું હોય છે અને દહીંના બદલે ઘણા લોકો આંબલી પણ ઉમેરતા હોય છે હવે આ એક મુઠ્ઠી જેટલા શિંગદાણાને ક્રશ કરી લીધા છે એ ઉમેરીશું અને આ શાકના નામ વિશે તમને કંઈક અલગ માહિતી હોય ને તો તે મને પણ જણાવજો અને આ મીઠું છે આપણે આદુ લસણ વાટેલા ને એમાં પણ ઉમેર્યું હતું તો તે મુજબ લેવાનું અને બે ટેબલ સ્પૂન છીણેલું નાળિયેર છે હું ફ્રેશ નાળિયેરને થોડું છીણીને ફ્રીઝરમાં રાખું છું એ લીધું છે અને ફરીથી મિક્સ કરીએ અને આવી અવનવી રેસીપી જોવા માટે તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી જલ્દી કરી દેજો અને બે લાઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી હું જ્યારે નવી રેસીપી મૂકું ને કે તરત તમને એની જાણ થાય અને તમે તરત રેસીપીને જોઈ શકો સરસ ઉકળવા માંડ્યું છે આપણું શાક હવે તો આપણે જે સરગવાની શીંગને બાફી લીધેલી ને એની સીટી થઈ ગઈ છે તો તે ઉમેરી દીધી અને હવે સારી રીતે મિક્સ કરીએ અને ત્યારબાદ એને ઢાંકીને સાતથી આઠ મિનિટ સ્લો આંચ પર થવા દઈશું કે જેથી સિંગ સાથે આપણો શાકનો રસો અને મસાલા બધું સારી રીતે સેટ થઈ જાય હવે જોઈ લઈશું વાવ આપણું સરગવાનું ચાટિયું પરફેક્ટ રીતે રેડી થઈ ગયું છે તો હવે ગેસ બંધ કરી દઈશું અને ચોપ કરેલી કોથમીર અને લીલું લસણ ઉમેરીશું અને ત્યારબાદ સર્વિંગ કરીએ કેટલું ઇઝી છે બનાવવાનું જુઓ આ શાક અને તે પણ કેટલું ટેસ્ટી બને છે તો આ થયું આપણું સરસ મજાનું ગામઠી અને આરોગ્યવર્ધક શાક એટલે કે સરગવાગની શીંગનું ચણાના લોટવાળું શાક એટલે કે ખટ મીઠા અને આદુ લસણના ચટપટા સ્વાદવાળું સરગવાની શેંગનું ચાટ્યું તો એને આપણે જુવાર અથવા બાજરીના રોટલા સાથે પણ સવ કરી શકાય અને ઉપરથી થોડી કોથમીર અને લસણથી ફરીથી ગાર્નિશ કરીશું અને જુઓ તમે રસો પણ કેટલો પરફેક્ટ બન્યો છે અને સરગવાની સિંગ પણ સોફ્ટ થઈને મસાલેદાર થઈ ગઈ છે અને આ શાક ઠંડુ પડશે ને એટલે આ રસો હજી થોડો ઘટ્ટ થશે અને આ શાકને તમે ગરમ ગરમ અથવા ઠંડુ પણ પીરસી શકો છો ખૂબ જ સરસ લાગે અને અમે નાના હતા ને બહુ સરસ વાત કરું કે અમે નાના હતા ને ત્યારે મારા દાદી આ શાક બનાવતા ને ત્યારે એમ કહેતા અમને કે આજે તો લોટ અને લાકડીનું શાક બનાવ્યું અને લાકડી એટલે સરગવાની શીંગ તો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને મળતા રહીશું આવી જ એક અવનવી રેસીપી સાથે ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો આવજો